હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેગડો ગેજકો હું છું સીમાને આજે હું તમારા માટે લઈને આવી છું મકાઈના વડા જી હા આજે આપણે મકાઈના વડા બનાવશું પણ તહેવાર ઉપર કે પછી જ્યારે પણ તમારે બહાર ફરવાનું હોય તો ત્યારે બનાવીને તમે લઈ જઈ શકો છો આ બેથી ત્રણ દિવસ સુધી સારા રહે છે અને ટેસ્ટમાં એકદમ સરસ હોય છે ચાલો સ્ટાર્ટ કરીએ આજની આ રેસીપી એના માટે એક પેસ્ટ બનાવવાની છે જેના માટે મેં અહીંયા અઢારથી વીસ નંગ લસણની કઢી લઈ લીધી છે જો મોટી હોય તો થોડીક ઓછી લેવી

એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરી દેવાનું મે મરચા જે યુઝ કર્યા તે તીખા નહોતા એટલે એક ચમચી લીધી છે હવે આ એક ચમચી ધાણા જીરો લઈ લેવાનું અને અડધી ચમચી હળદર લઈ લેવાની જો તમે પીળી મકાઈના લોટ લીધો હોય તો એક ચોથાઈ ચમચી હળદર લેવાની હવે તેમાં એક ચોથાઈ ચમચી ગરમ મસાલો ઉમેરી દેવાનો છે આપણે અને એક મોટી ચમચી તલ લઈ લેવાના છે તલ સ્કીપ કરી દેવા હોય તો સ્કીપ કરી શકો છો પાછળથી પણ તમે ઉમેરી શકો છો હવે એમાં

કોઈ પણ તેલ જે ખાતા હોય તે લઈ લેવું અને એક ચમચી ધાણા ભાજી ઉમેરી દીધા છે જો હોય તો ઉમેરવાની તો સ્કીપ કરી શકો છો મીઠું પણ સાથે ઉમેરી દેવું હું ભૂલી ગઈ એટલે હું પાછળથી ઉમેરી દઈશ તો હવે સરસ પેલા મિક્સ કરી દેવું મસળીને મિક્સ કરી લેવું કેમકે ગોળ પણ પાણી છોડે એટલે પેલા મિક્સ કરી લેવું બધું સરસ રીતે મિક્સ કરી લેવું આ વડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે થોડા ખાટા પણ હોય છે હવે એમાં આપણે ખાટી છાશ ઉમેરીને એનો લોટ બાંધી લેવાનો છે જો તમે ખાટી છાશ ના લેવી હોય તો તમે દહીં પણ લઈ શકો છો દહીં પણ ખાટું જ લેવું હું મીઠું નાખવાનું ભૂલી ગઈ તી તો હું અત્યારે નાખી દઉં છું અને આવી રીતે લોટ બાંધતા જોવું

તો મેં ગેસ પર તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે ધીમા ગેસ ઉપર મૂકી દીધું છે એટલે દેખાવમાં પણ સરસ લાગે ને થોડાક તલ દબાવી દેવા જેથી એ તળવામાં નીકળી ના જાય તો આવી રીતે એક સરખા વડા આપણે બનાવી લેવાના આવી રીતે થોડાક હાથેથી ખેપો એટલે વચ્ચેથી પણ એ સરખા જ બને ઉપર ઉમેરી દેવા બંને બાજુ ઉમેરીને પછી દબાવી દેવા એ પડી જાય તેલમાં આવી રીતે આપણે બધા જ વડા વાળી લેવાના છે હું આવી રીતે બધા વડા વાળી લઉં છું હવે તેલ જે ગરમ કરવા મૂક્યું હતું તે તેલ ગરમ થઈ ગયું છે

હલાવવાનું અને ચડવા દેવાનું આ વડા વજનમાં જાડા હોય એટલે નીચે તળીએ બેસી જાય તો નીચે ચૂંટવા માંડે એટલે આવી રીતે થોડીક વાર હલાવીતું જવું હવે આ વડા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો ગોલ્ડન કલરના થઈ ગયા છે તો આપણે એને કાઢી લેશું અને ટીશ્યુ પેપર ઉપર મૂકી દેશું તો તૈયાર છે આપણા મકાઈના વડા આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાટા અને મીઠા બંને હોય છે જો આમાં તમારે અથાણો આવે તેનો રસો ઉમેરવો હોય તો તે પણ ઉમેરી શકો છો ગળિયું અથાણું હોય તેનો રસો ઉમેરી દેવો તે પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે આને તમે બે થી ત્રણ દિવસ સુધી રાખી શકો છો એટલે સીધા શીતળા તમે કે પછી તમે ક્યાંક ફરવા જાઓ તો આવી રીતે બનાવીને લઈ જાઓ તો છોકરાઓને પણ ભાવે અને તમે ચા નાસ્તા સાથે પણ ઘરે એન્જોય કરી શકો છો તો તમને મારી રેસિપી કેવી લાગીએ કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને બીજી કઈ રેસિપી તમને જોઈએ છે એ પણ મને જરૂરથી કમેન્ટ કરીને કહેજો રેસીપી ગમી હોય તો લાઈક કરવા ના ભૂલતા ને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા તો તમે એન્જોય કરવા મકાઈના વડાની આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય બાય થેન્ક યુ જય શ્રી કૃષ્ણ